હેલો સ્ટુડન્ટ વેલકમ બેક જતીન ચેનલમાં તમારું સ્વાગત છે મારું નામ છે જતીન પીપલિયા અને આપણે ભણી રહ્યા છીએ રાસાયણિક બંધન કેમિકલ બોન્ડિંગના આપણે અગિયારમાં લેક્ચરમાં પહોંચી ચૂક્યા છીએ અને આપણે બંધ પ્રાચલોને ભણી રહ્યા છીએ લાસ્ટ લેકચરની અંદર આપણે એક જ બંધ બંધ પ્રાચલ જોઈ લીધો હવે આપણે બંધ ક્રમાંક જોવાનો છે અને એની સાથે સાથે ખૂબ જ અગત્યની ટુકલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૂંકનો જે તમને બોર્ડ ને રિલેટેડ થિયરીમાં પૂછાય એવી છે જે છે સંસ્પંદન રચનાઓ એને પણ આપણે જોવાની છે તો ચલો શરૂ કરીએ સ્ટેપ બાય સ્ટેપ સૌથી પહેલા બંધ ક્રમાંક બંધ ક્રમાંક તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થઈ શકે છે કારણ કે તમે આને આસાનીથી કેલ્ક્યુલેટ કરી શકો છો બંધ ક્રમાંક એટલે સિમ્પલ ભાષામાં હું કહું કે બે પરમાણુ વચ્ચે કેટલા બંધ છે બે પરમાણુ વચ્ચે એક બંધ હોય તો બંધ ક્રમાંક એક થાય બે પરમાણુ વચ્ચે બે બંધ હોય તો બંધ ક્રમાંક બે થાય બે પરમાણુ વચ્ચે ત્રણ બંધ આવેલા હોય તો બંધ ક્રમાંક ત્રણ થાય નોર્મલી તો એટલી જ પોસિબિલિટી છે કે એક બંધ હોય સિંગલ બોન્ડ હોય ડબલ બોન્ડ હોય કે ટ્રિપલ બોન્ડ હોય પણ ભાઈ ધરા બરાબર બરાબર જોજો કારણ કે આગળ જતા આપણને એવું પણ ખબર પડશે કે બે પરમાણુ વચ્ચે એક પોઈન્ટ પાંચ બંધ પણ હોઈ શકે છે બે પોઈન્ટ પાંચ બંધ પણ હોઈ શકે છે હવે આ કઈ રીતે એક પોઈન્ટ પાંચ બંધ કઈ રીતે પોસિબલ થાય એનો જવાબ અંદર છુપાયેલો છે અંદર હું તમને એક લોજિક કહી દઉં દાખલા તરીકે આપણે છે ને ઓઝોનનું એક્ઝામ્પલ લઈ શકીએ છીએ ઓઝોન બરાબર જોજો ઓઝોન નું સ્ટ્રકચર એટલે કે ઓ તમને ખબર જ હશે આપણે લુઈસ બંધારણમાં દોરેલું જ છે ઓઝોન નું સ્ટ્રકચર કંઈક આવી રીતે આપણે દોરતા હોય છે લુઈસ બંધારણ પ્રમાણે એમાં આપણને ખબર છે કે આ ઓક્સિજન ઉપર પ્લસ વીજભાર હોય છે અને આ ઓક્સિજન ઉપર માઇનસ વીજભાર હોય છે કંઈક આવું થાય હવે આમાં શું થાય ખબર આમાં લોન પેર અને ઇલેક્ટ પેર અને ડબલ બોન્ડ વચ્ચે ટ્રાન્સફર થાય છે ડબલ બોન્ડ એટલે કે દ્વિબંધ વચ્ચે થશે એવું કે આ દ્વિબંધ ઇલેક્ટ્રોન યુગ્મમાં કન્વર્ટ થશે અને આ ઇલેક્ટ્રોન યુગ્મ ડબલ બોન્ડમાં કન્વર્ટ થશે આવી રીતે પોસિબિલિટી વાઈઝ થશે અને જો એવું થાય ને તો દ્વિબંધ આ બાજુ આવી જશે અને સિંગલ બોન્ડ આ બાજુ આવી જશે મતલબ ટોટલી ઓપોઝિટ વસ્તુ થઈ જશે આ વખતે માઇનસ ઓક્સિજન આ બાજુ આવી ગયો પ્લસ ઓક્સિજન ઉપરની સાઈડ જ રહેશે અને આ ઓક્સિજન હજી આપણે ભણવાનું બાકી છે મારો કહેવાનો મતલબ એમ છે કે ઓઝોનના બે સ્ટ્રક્ચર પોસિબલ બને છે એક આ સ્ટ્રક્ચર અને એક આ સ્ટ્રક્ચર તમે કહેશો કે સર બંને સરખા જ દેખાય છે વાત બરાબર છે પણ બરાબર જુઓ આ ડબલ બોન્ડ પોતાનું સ્થાન બદલે છે વિચારો આ દ્વિબંધ થોડીક વાર અહીંયા છે અને થોડીક વાર સામેની સાઈડ ચાલ્યો જાય છે આ કન્ટિન્યુઅસલી રોટેશન કરે છે બરાબર થોડીક વાર પાછો આવી જશે થોડીક વાર ફરીથી આ બાજુ ચાલ્યો જશે રોટેટ કરે છે એક સાથે આને કહીશું સંસ્પંદનની ઘટના મારો કહેવાનો મતલબ એ છે કે ચલો હવે હું તમને એમ પૂછું કે ભાઈ બોલો ઓઝોનની અંદર ઓક્સિજન ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ કેટલી ઓક્સિજન ઓક્સિજન વચ્ચેની તો તમે શું કહી શકો બોલો સિંગલ બોન્ડ બોલશો ડબલ બોન્ડ બોલશો બોલો સિંગલ બોન્ડ ખોટું પડે એક્ઝેક્ટ ડબલ બોન્ડ બોલો તો પણ ખોટું પડે કારણ કે થોડી થોડી વાર અહીંયા ડબલ બોન્ડ આવે છે થોડી થોડી વાર પાછો સિંગલ બોન્ડ આવી જાય છે આનો એક્ઝેક્ટ જવાબ થાય છે એક પોઈન્ટ પાંચ બંધ સમજો વાત કારણ કે એક બંધ તો એની અંદર પ્રોપર છે જ અને બીજો બંધ છે ને બીજો બંધ એ અવર જવર કરે છે એટલે કે ફિફ્ટી ફિફ્ટી લેવો પડે એનો સરેરાશ લેવો પડે બંધ ક્રમાંકના હિસ્સામાં તમે આવું પણ ભણવાના છો એક પોઈન્ટ પાંચ બંધના ઓકે તો આના માટે હું તમને એમ તો સૌથી સરળ વસ્તુ છે બંધ ક્રમાંક શોધવાની આપણે એકદમ સિમ્પલ એવી ટ્રિક થી બંધ ક્રમાંક શોધી કાઢશું અને જ્યારે બંધ ક્રમાંક મળી જાય ને એટલે એના ઉપરથી તમને ઘણી બધી વસ્તુઓ મળી શકે છે એના ઉપરથી તમને બંધ લંબાઈનો આઈડિયા આવી જશે કોની બંધ લંબાઈ નાની કોની બંધ લંબાઈ મોટી તમને બંધ એન્થાલ્પીનો પણ આઈડિયા આવી જશે કોની ઉર્જા વધારે છે કોની ઓછી છે અને એના ઉપરથી એની સ્થાયિતાનો પણ આઈડિયા આવી જાય જુઓ ખાલી એક વસ્તુ સમજીએ તો બંધ લંબાઈ બંધ એન્થાલ્પી અને સ્થાયિતા બધાનું નોલેજ તમને મળી રહેશે તો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બંધ ક્રમાંક તો સૌથી પહેલા આપણે બંધ ક્રમાંકની વ્યાખ્યા લખી નાખીએ જે એકદમ સિમ્પલ જ છે અણુમાના બે પરમાણુઓ વચ્ચેના બંધની સંખ્યાને બંધની સંખ્યાને બંધ ક્રમાંક કહે છે સિમ્પલ એવી વ્યાખ્યા છે અમુક એક્ઝામ્પલ પણ આપી દઈએ દાખલા તરીકે એચ ની વાત કરો હાઇડ્રોજન વાયુની વાત બરાબર આની અંદર સિમ્પલી વસ્તુ છે એચ બોન્ડ એચ હાઇડ્રોજન હાઇડ્રોજન એકલ બંધથી જોડાયેલા છે એનો મતલબ આમાં એક ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ છે એક ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ એક ભાગીદારી થયેલી છે બરાબર માટે આપણે આનો બંધ ક્રમાંક એક લઈ શકીએ છીએ સિમ્પલ એવું લોજિક જ છે ઓ ની વાત કરી શકો છો દાખલા તરીકે ઓ ઓક્સિજન વાયુમાં ઓક્સિજન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હોય છે એનો મતલબ કે બે ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગમાં આવેલા હોય છે ભાગીદારીના

તો એમાં નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ આવેલો હોય છે કહેવાનો મતલબ અહીંયા ભાગીદારીના ત્રણ ઇલેક્ટ્રોન યુગમાં આવેલા હોય છે ત્રણ ઇલેક્ટ્રોન યુગમાં એટલા માટે એનો બંધ ક્રમાંક ત્રણ થશે બંધ ક્રમાંક ત્રણ થશે તો પહેલી વસ્તુ આપણને ખબર કેમ પડે કે સેમાં સિંગલ બોન્ડ છે સેમાં ડબલ બોન્ડ છે સેમાં ટ્રિપલ બોન્ડ છે એના માટે તમારે લુઈસ સ્ટ્રક્ચર દોડતા આવડવું જોઈએ બરાબર ઘણી બધી મગજમારી વાળું કામકાજ છે એક પોઈન્ટ પાંચ બંધ હોય તો કેમ ખબર પડે તો તમને ખબર હોવી જોઈએ કે સંસ્પંદન છે કે નહીં પણ એના કરતાં પણ ઈઝી હું તમારા માટે એક શોર્ટકટ ટ્રીક લાવું છું બરાબર એ શોર્ટકટ ટ્રીક ઉપરથી તમને ફટાફટ ખબર પડી જશે હજુ એક એક્ઝામ્પલ છે કાર્બન મોનોક્સાઇડનું એને પણ આપણે જરા લઈ લઈએ અગત્યનું છે કાર્બન મોનોક્સાઇડનું આપણે લુઈ સ્ટ્રકચર આગળ દોર્યું હતું તમને યાદ હશે તો કાર્બન મોનોક્સાઇડમાં ટ્રિપલ બોન્ડ હોય છે એમાં એક સવર્ગ બંધ હોય છે પણ કહેવાય તો ટ્રિપલ બોન્ડ જ ને ઓકે આની અંદર પણ ભાગીદારીના ત્રણ ઇલેક્ટ્રોન યુગમાં હોય છે ભાગીદારીના ત્રણ ઇલેક્ટ્રોન યુગમાં બરાબર એટલા માટે હું એમ આના માટે પણ હું એમ કહી શકું છું કે બંધ ક્રમાંક આનો કેટલો થશે ત્રણ થશે હવે જેનો બંધ ક્રમાંક ત્રણ હોય ને એની એમ એક રીતના કહી શકો બંધ એન્થાલપીનું મૂલ્ય એકદમ હાઈ લેવલનું હોય સિમ્પલ વાત છે સિંગલ બોન્ડ અને ડબલ બોન્ડ ની કમ્પેરમાં ત્રણ બંધને તોડવા માટે તમારે વધારે મહેનત તો કરવી જ પડે ને બરાબર અહીંયા હું એવું લખું છું કે આ જે કાર્બન મોનોક્સાઇડ છે બરાબર એનો બંધ એન્થાલ્પી એટલે કે એટોમાઇઝેશન એન્થાલ્પી લગભગ નવસો છેતાલીસ જેટલી હોય છે કિલોઝૂલ પ્રતિ મોલની અંદર નવસો છેતાલીસ આ બહુ ઊંચી એન્થાલ્પી કહેવાય બરાબર ધ્યાનથી જોજો નવસો છેતાલીસ કિલોઝૂલ પ્રતિ મોલ જે દ્વિ પરમાણવીય અણુઓમાં દ્વિ પરમાણવીય અણુઓમાં સૌથી ઊંચી છે સૌથી હાઈ લેવલની છે છે આટલા જેટલી ઊર્જા તો હોય કારણ કે ટ્રિપલ બોન્ડ થી ઉપર પોસિબિલિટી નથી સાંભળજો ટ્રિપલ બોન્ડ થી ઉપર પોસિબિલિટી આવવાની નથી ત્રણ પોઈન્ટ પાંચ બંધ એવું આપણને ક્યાંય દેખાવાનું નથી સૌથી હાઈએસ્ટ બંધની રચના ત્રણ પોઈન્ટ સોરી ત્રણ છે હવે હું તમને શોર્ટકટ ટ્રીક આપું કે બંધ ક્રમાંક કેવી રીતે શોધી શકાશે સાંભળજો કોઈ પણ સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીઝ હોય ને સમ ઇલેક્ટ્રોનિય અણુઓ કે આયનો હોય ને હવે સમ ઇલેક્ટ્રોનિય કોને કહેવાય એવા મારે કહેવાની જરૂર ન પડે આગળના બંને ત્રણ ચેપ્ટરમાં આવી ગયેલું છે સમ ઇલેક્ટ્રોનિય એટલે જેના ઇલેક્ટ્રોન સરખા હોય એવા અણુઓ કે આયનો સમાન બંધ ક્રમાંક ધરાવે છે સમાન બંધ ક્રમાંક ધરાવે છે આ વસ્તુ બરાબર બરાબર યાદ રાખવાની છે અંદર તમને કામ લાગી શકવાનું દાખલા તરીકે જોજો મારી વાત સાંભળજો દાખલા તરીકે હું એક પરફેક્ટ એક્ઝામ્પલ આપું એફ તમને એવું પૂછું છું કે ભાઈ એફ નો બંધ ક્રમાંક કેટલો હવે નોર્મલી એફ ટુમાં ફ્લોરિંગ ફ્લોરિન વચ્ચે સિંગલ બોન્ડ હોય એ તો ભાઈ બધાને ખબર જ હોય તો આ તો તમે જો આવું એમસીક્યુ પૂછાયેલો હોય તો ડાયરેક્ટલી તમે એમ કહી શકો છો કે ભાઈ ચલો બંધ ક્રમાંક એક થાય બરાબર પણ હું તમને એમ પૂછું કે ભાઈ ઓ ટુ માઇનસ ટુ નો બંધ ક્રમાંક કેટલો ઓ ટુ માઇનસ ટુ આને આપણે પેરોક્સાઇડ આયન તરીકે ઓળખીશું આગળ જતા તો બોલો આની અંદર આયન કેવો તો આમાં તમે કન્ફ્યુઝ થઈ જશો સર ઓક્સિજન ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ પણ ઉપર માઇનસ વન વીજભાડ છે તો શું કરવાનું ભાઈ એ તો બહુ મોટો પ્રોબ્લેમ છે તો આને આપણે ઇઝી બનાવીએ તમારે છે ને આના ઇલેક્ટ્રોન ગણી નાખવાના શું કરવાનું ઇલેક્ટ્રોન જો આના ઇલેક્ટ્રોન કોઈ સાથે મેચિંગ થતા હોય ને તો એનો બંધ સિમિલર જ હોય ચલો ઓુ માઇનસ ટુ ના ઇલેક્ટ્રોન કેટલા થાય ઓક્સિજનના આઠ એટલે કે આઠ દુ સોળ ઉપર માઇનસ બે નો વીજભાડ છે માઇનસ બે એટલે કે બે એડ કરો બે એડ કરો એટલે સોળ વત્તા બે અઢાર ઇલેક્ટ્રોન થાય સમજાણું જો ઓ ટુ માઇનસ ટુ ના અઢાર ઇલેક્ટ્રોન થાય હવે વિચારો ઉપર એફ પણ છે એફ ટુ 18 અઢાર ઇલેક્ટ્રોન થાય નવ 18 અઢાર ફ્લોરિનમાં નવ ઇલેક્ટ્રોન હોય ને એનો મતલબ એમ થયો કે ફ્લોરિન નો બંધ ક્રમાંક એક છે ને તો નો બંધ ક્રમાંક પણ 1 થશે સમજો ઈઝી થઈ ગયું બાકી આવો અઘરો સવાલ જોઈને જ તમે મૂકી દો ઓ માઇનસ ટુ તો મેં ક્યાંય નથી ભણ્યું એમ મૂકી દેશો તમે તો આ તમારે ઇલેક્ટ્રોન ગણીને ટેકલ કરવું પડશે સમજાણું આવી જ રીતે હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું દાખલા તરીકે N2 નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે સાત દુ ચૌદ એનો મતલબ ચૌદ ઇલેક્ટ્રોન વાળું કોઈ પણ સ્પીસીસ તમે લઈ લો ને એનો બંધ ક્રમાંક ત્રણ જ થશે સમજો બરાબર દાખલા તરીકે હું કાર્બન મોનોક્સાઇડ લઈ લઉં કાર્બન મોનોક્સાઇડમાં ગણી લ્યો ચૌદ ઇલેક્ટ્રોન થાય બરાબર અને બીજો એક આયન લઈ લો એનઓ પ્લસ એનઓ પ્લસ આયનના અંદર પણ ચૌદ ઇલેક્ટ્રોન થાય તો એનો મતલબ એમ થયો આ બધાની અંદર બંધ ક્રમાંક ત્રણ જ થવાનો છે જો કેટલું ઈઝી થઈ ગયું સમજ પડી જેના ઇલેક્ટ્રોન સરખા એના બંધ ક્રમાંક સરખા આના માટે હું તમને એકદમ શોર્ટકટ ટ્રીક આપું છું એક ચાવી જસ્ટ યાદ રાખવાની છે બરાબર એ ચાવી છે દસ દસ બાર બત્રીસ દસ એકદમ ઇઝીલી છે બે બે વખત બોલો તો આવડી જાય દસ દસ બાર બત્રીસ દસ બોલો ફરીથી દસ દસ બાર બત્રીસ દસ આવી રીતે યાદ રહેશે તમને આ ચાવી બસ યાદ રાખો જો આ ચાવીનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે હું તમને અહીંયા જણાવી દઉં સૌથી પહેલાં છે ને તમારે જ્યારે પણ આ દાખલો ગણવો હોય ને ત્યારે રફ પેજની અંદર તમારે ઇલેક્ટ્રોનની સંખ્યા લખી રાખવાની ઇલેક્ટ્રોનની સંખ્યા છે ને તમારે બે કી સંખ્યામાં લખી નાખવાની બે કઈ સંખ્યામાં બગડે બે થી ચાલુ કરવાનું બરાબર બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર વીસ બે થી લઈને વીસ સુધી લખી નાખવાનું સમજ પડી ઇલેક્ટ્રોનની સંખ્યા અને પછી એની નીચે આપણી ચાવી લખી નાખવાની આપણી ચાવી છે દસ દસ બાર બત્રીસ દસ ક્રમશઃ લખી નાખવાની દસ દસ બાર બત્રીસ દસ આવી રીતે બબ્બેના યાદ રાખો આ છે ને આપણો બંધ ક્રમાંક થશે બબેના સિમ્પલી તમે લોજિકલ સમજી શકો છો બરાબર હવે આની અંદર જો હમણાં ઉપર વાત કરી ઉપર શું વાત કરીએ આપણે ચૌદ ઇલેક્ટ્રોન હોય તો એનો બંધ ક્રમાંક ત્રણ થાય જુઓ આમાં ચૌદ ઇલેક્ટ્રોનનો બંધ ક્રમાંક કેટલો છે સમજાડું સીધી વાત ત્રણ એટલે ડાયરેક્ટલી તમે ટાર્ગેટ કરી શકો ઇલેક્ટ્રોન ગણીને ડાયરેક્ટ તમારે બંધ ક્રમાંક શોધી કાઢવાના તમને ગમે તેવા અઘરા અઘરા આપે ને ગમે તેવા અઘરા દાખલા તરીકે ઓ ટુ માઇનસ વન આપે બરાબર ઓ ટુ પ્લસ વન પ્લસ ટુ આપે અથવા તો એન ઓ પ્લસ ટુ આપે આવા અઘરા અઘરા આયનો આપી દેશે તમને કદાચ સી ઓ માઇનસ આપી દે ગમે તેવા અઘરા આયનો આપે તમે આ ટ્રીક એની અંદર લગાવી શકો છો બરાબર પણ યાદ રાખજો આ ટ્રિક ઓનલી દ્વિ પરમાણવીય માટે એ સિવાય આપણે બીજો આપણે છે આપણી પાસે એને પણ ટ્રાય કરી લેશું વિચારો આપણે અહીંયા થોડી ઘણી ગણતરી જો કરવી હોય તો કરીએ દાખલા તરીકે ઓ માઇનસ વન માઇનસ વન એટલે ઓક્સિજન આઠ ને આઠ આઠ દુ ઉપર માઇનસ વનનો વીજભાર એટલે કે એક ઉમેરવાનો આઠ દુ સોળ ને એક સત્તર ટોટલ અહીંયા સત્તર ઇલેક્ટ્રોન થયા વિચારો સત્તર ઇલેક્ટ્રોન તો તમને આમાં નથી આપ્યા તો તમારે શું કરવાનું જો સત્તર ઇલેક્ટ્રોન કોની વચ્ચે આવે બરાબર જોજો સત્તર ઇલેક્ટ્રોન સોળ અને અઢારની વચ્ચે આવે આવે કે નહીં તો યાદ રાખો કે સોળ અને અઢારનો બંધ ક્રમાંક છે ને એની વચ્ચેનો આંકડો લઈ લેવાનો હવે અહીંયા બે અને એક એક અને બેની વચ્ચેનો આંકડો શું આવે અથવા તો એનો એવરેજ કેટલો આવે એનો એવરેજ આવે એક પોઈન્ટ પાંચ સમજો છો આવી રીતે તમે ગણતરી કરી શકો છો એવરેજ થી તો આનો બંધ ક્રમાંક એક પોઈન્ટ પાંચ આવે બંધ ક્રમાંક મેં કીધું ને ક્યારેક આવા બંધ ક્રમાંક આવી શકે સંસ્પંદન ઓ ટુ પ્લસ ટુ વિચારો ઓ ટુ પ્લસ ટુ એટલે કે ઓક્સિજન આઠ ને આઠ સોળ ઉપર પ્લસ બે નો વીજભાર દેટ મીન્સ એમાં બે ઇલેક્ટ્રોન ઓછા કરવાના સોળ માંથી બે ઇલેક્ટ્રોન ઓછા કરો એટલે કે ચૌદ ઇલેક્ટ્રોન થાય ચૌદ ઇલેક્ટ્રોન તો હમણાં આપણે જોયા હતા નાઇટ્રોજન વાળા ચૌદ ઇલેક્ટ્રોન એટલે એનો બંધ ક્રમાંક કેટલો થઈ જાય ત્રણ થઈ જાય જો કેટલું સિમ્પલી તમે કહી શકો છો બંધ ક્રમાંક ત્રણ ચલો એના પછી એનો ટુ પ્લસની ની વાત કરીએ સોરી એનો પ્લસ ટુની ની વાત તો જોજો નાઇટ્રોજન નાઇટ્રોજન પાસે સાત ઇલેક્ટ્રોન હોય ઓક્સિજન પાસે આઠ ઇલેક્ટ્રોન હોય ઉપર પ્લસ બે લખ્યા એટલે કે બે ઇલેક્ટ્રોન કાઢી નાખવાના આવું થાય તો એક રીતના સાત અને છ નો સરવાળો કરવો પડે ઇલેક્ટ્રોન થાય વિચારો તેર ઇલેક્ટ્રોન આમાં ક્યાં આવશે ઇલેક્ટ્રોન અને વચ્ચે આવે કે ઇલેક્ટ્રોન તો એનો મતલબ બે અને ત્રણ ની વચ્ચેનો બંધ લેવો પડે ભાઈ બે અને ત્રણ ની વચ્ચેનો બંધ એટલે કેટલો થાય બે પોઈન્ટ પાંચ અહીંયા બે પોઈન્ટ પાંચ બંધ ક્રમાંક થશે અઢી અઢી કહેવાય અઢી ખબર પડી સી ઓ માઇનસનું પણ છેલ્લું ટ્રાય કરી લઈએ કાર્બનનો છ થાય ઓક્સિજનનો આઠ થાય ઉપર માઇનસ વન વીજાર ઉમેરો તો જુઓ કેટલું થયું સાત ને આઠ સાત ચૌદ ને પંદર ઇલેક્ટ્રોન થયા પંદર ઇલેક્ટ્રોન જુઓ પંદર ઇલેક્ટ્રોન ક્યાં આવશે તો પંદર ઇલેક્ટ્રોન ચૌદ અને સોળ ની વચ્ચે આવે કે નહીં એનો મતલબ ત્રણ અને બે ની વચ્ચેનો આંકડો કેટલો થાય બે પોઈન્ટ પાંચ થાય આનો પણ બે પોઈન્ટ પાંચ બંધ ક્રમાંક તમને જોવા મળશે તમારે બસ ચાવી યાદ રાખવાની છે દસ દસ બાર બત્રીસ દસ તમે બરાબર રીતે આ ચાવીને લખી નાખો બરાબર રીતે કોષ્ટક પાડીને તમે આને ગોઠવી ઓકે આવી રીતે અને આ ચાવી બરાબર યાદ રાખજો હવે તમને એક મસ્ત એવી ઇન્ટરેસ્ટિંગ વાત કરું તમને કદાચ પૂછાય બરાબર ધ્યાનથી સાંભળજો કે અને આ બંધ લંબાઈના ચડતા ક્રમમાં અથવા તો કોની બંધ લંબાઈ સૌથી વધારે કોની બંધ લંબાઈ સૌથી ઓછી આવું તમને પૂછે બોલો તો શું કરી શકાય તો તમારે શું કરવાનું ભાઈ તમારે છે ને પહેલા તો બંધ ક્રમાંક જ શોધી કાઢવાનું બરાબર ધ્યાનથી સાંભળજો બંધ ક્રમાંક શોધી કાઢવાનો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે બંધ ક્રમાંક ક્રમાંક છે ને એ બંધ બંધ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં થાય બરાબર જોજો જેટલા વધારે એટલી બંધ લંબાઈ ઓછી થાય બંધ લંબાઈના વ્યસ્ત પ્રમાણ ખૂબ જ અગત્યનું છે આનો મતલબ એમ થયો કે જો સિંગલ બોન્ડ હશે ને બરાબર સિંગલ બોન્ડ એટલે કે બંધ ક્રમાંક એક હોય તો એનો મતલબ એવો થશે કે બંધ ક્રમાંક ઓછો તો એની બંધ લંબાઈ ખૂબ જ વધારે થાય સિંગલ બોન્ડ હંમેશા લાંબો હોય એનું એક એક્ઝામ્પલ આપણે આગળ જોઈ ચૂક્યા છે કાર્બન સિંગલ બોન્ડ કાર્બન એની બંધ લંબાઈ એકસો ચોપન પીએમ થાય આગળ મેં કીધેલું એનાથી બરાબર જુઓ તો કાર્બન ડબલ બોન્ડ કાર્બન એના કરતા થોડોક એવો નાનો હોય એકસો ચોત્રીસ પીએમ એની બંધ લંબાઈ હોય અને એનાથી પણ નાનો કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન એકસો વીસ પીએમ હોય જેમ બંધ ક્રમાંક વધે ને એમ એમ થોડુંક નાની નાનું સ્ટ્રકચર થતું જશે બંધ લંબાઈ ઘટતી જશે તો બંધ ક્રમાંક વધે તો બંધ લંબાઈ ઘટે તો કેટલું ઈઝી થઈ ગયું આપણા માટે કે આપણે અહીંયા વસ્તુઓને ડાયરેક્ટલી કમ્પેર કરી શકીએ છીએ જુઓ પહેલાં તો ફટાફટ તમારે બંધ ક્રમાંક શોધી કાઢવાના જેવી રીતે હમણાં આપણે શોધા એક પોઈન્ટ પાંચ ત્રણ બે પોઈન્ટ પાંચ હવે જુઓ સૌથી વધારે બંધ ક્રમાંક કોનો છે સૌથી વધારે એટલે કે ત્રણ બંધ ક્રમાંક ઓ પ્લસ ટુ નો છે બરાબર તો હું અહીંયા લખી શકું છું કે બંધ લંબાઈનો ક્રમ કેટલો થાય બંધ લંબાઈનો ક્રમ જેનો બંધ ક્રમાંક વધારે એટલે કે ઓ ટુ પ્લસ ટુ એની બંધ લંબાઈ સૌથી ઓછી થશે ટ્રિપલ બોન્ડ વાળાની સૌથી ઓછી હોય એનાથી ઓછી ઓછો બંધ ક્રમાંક છે બે પોઈન્ટ પાંચનો તો એનો મતલબ એનાથી વધારે બંધ લંબાઈ ઓ એન ઓ પ્લસ ટુ ની થશે અને સૌથી વધારે બંધ લંબાઈ એ ઓ ટુ માઇનસ ટુ ની થશે ઓ ટુ માઇનસ વન ની સોરી આવી રીતે સમજ પડી તમને તો તમે બંધ ક્રમાંકના ક્રાઇટેરિયા દ્વારા બંધ લંબાઈને ટાર્ગેટ બનાવી શકો છો બરાબર સેમ ટુ સેમ ફરીથી બોલું છું બંધ ક્રમાંક જો તમને ખબર હોય ને તો તમે બીજી એક વસ્તુ પણ શોધી શકો અને એ છે બંધ એન્થાલ્પી તમને સેમ ટુ સેમ પાછો સવાલ પૂછે કે ભાઈ આમાંથી આ ત્રણે ત્રણ ની બંધ એન્થાલ્પીનો ક્રમ જણાવો અથવા તો કોની બંધ એન્થાલ્પી વધારે હમણાં જ આપણે ડિસ્કસ કરી કે જેની અંદર ટ્રિપલ બોન્ડ હોય છે બંધ ક્રમાંક વધારે તો બંધ એન્થાલપી વધારે સમ પ્રમાણમાં થયું બરાબર બંધ ક્રમાંક અને બંધ એન્થાલપી સમપ્રમાણમાં થશે તો આવી રીતે આપણે જે બંધ લંબાઈનો ક્રમ જે જોયો છે એની જગ્યાએ જો બંધ એન્થાલ્પીનો ક્રમ જો મારે લખવો હોય બંધ એન્થાલ્પીનો ક્રમ તો વિચારો બંધ ક્રમાંક સૌથી વધારે કોનો હતો ત્રણ એટલે કે ઓ ટુ પ્લસ ટુ નો તો એનો જ એટલે કે ઓ ટુ પ્લસ ટુ સૌથી વધારે બંધ એન્થાલ્પી ધરાવતો હશે એનાથી ઓછો એન ઓ પ્લસ ટુનો અને સૌથી ઓછો ઓ ટુ માઇનસ વનનો જુઓ આટલી સરળતાથી તમે બંધ એન્થાલ્પીને ટેકલ કરી શકો છો બંધ એન્થાલ્પીની વાત થઈ ગઈ ત્યારબાદ હું સ્થાયિતાની વાત કરું તો બંધ ક્રમાંક એ સ્થાયિતાના પણ સમ પ્રમાણમાં થશે સમપ્રમાણમાં સ્થાયિતા થોડું આ બાજુ લખાય છે લખી નાખજો બરાબર રીતે નાના અક્ષરે સ્થાયિતા ઓકે આપણે કંઈક આવી રીતે લખી નાખીએ સ્થાયિતા સ્થાયિતાનો મતલબ સમજો સ્થાયિતા એટલે એમને એમ પડ્યું રહેવું જેનો બંધ ક્રમાંક વધારે હશે સપોઝ ટ્રિપલ બોન્ડ આપણી પાસે છે ટ્રિપલ બોન્ડ સૌથી વધારે છે તો એ ટ્રિપલ બોન્ડને તમારે તોડવો મુશ્કેલ બને જો તોડવો મુશ્કેલ બને તો મતલબ એને તમે તોડી નહીં શકો તો એ સ્થાયી થઈ ગયો કહેવાય જેનો બંધ ક્રમાંક વધારે એમ એની સ્થાયિતા વધારે એ પણ સમપ્રમાણતાના હિસાબે થશે એનો મતલબ સમજો કે જે બંધ એન્થાલ્પીનો ક્રમ છે એ જ તમારી સ્થાયિતાનો ક્રમ થશે સૌથી વધારે બંધ ક્રમાંક કોનો ઓટુ પ્લસ ટુનો તો એની સ્થાયિતા સૌથી વધારે સૌથી ઓછો બંધ ક્રમાંક ઓટુ માઇનસ વનનો એની સ્થાયિતા સૌથી ઓછી આવી રીતે જોજો માત્ર બંધ ક્રમાંકના લોજિક દ્વારા તમે ઘણી બધી વસ્તુઓને ટેકલ કરી શકો છો તમારે આને બરાબર રીતે યાદ રાખવું પડશે મસ્ત એવું કોષ્ટક આને કરી રાખો અને યાદ રાખો કોણ કોના સમ પ્રમાણમાં કોણ કોના વ્યસ્ત પ્રમાણમાં અને ખાસ વસ્તુ દસ દસ બાર બત્રીસ દસ આ વસ્તુ તમારે યાદ રાખવાની છે બંધ ક્રમાંક દ્વારા કોઈ પણ એમસીક્યુ તમે ઇઝીલી ગણી શકો છો નોટ બરાબર કમ્પ્લીટ બનાવવાની તમારે આ બધી વસ્તુઓ તમને ટેક્સ બુકમાં જોવા નહીં મળે આ બધું જેડબલી નીટની પેટર્ન છે ઓકે અને આ પેટર્ન માત્ર પરમાણવીય ઘટકો માટે જ લાગુ પડે છે એવું મેં કીધેલું છે કદાચ તમને વધારે પડતા ઘટકો આપી દેશે તો બંધ ક્રમાંક કેવી રીતે ગણી શકાય ચલો એનું લોજિક પણ હું તમને અહીંયા સમજાવી દઉં છું સંસ્પંદન અણુઓ છે ભણવાના છીએ હવે આ ટો આ લેક્ચર તો બહુ લાંબો થઈ ગયો છે એટલે કદાચ આવતા લેક્ચરમાં ભણસું સંસ્પંદન અણુઓનો બંધ ક્રમાંક શોધવાની એક ટેકનિક છે અને એ ટેકનિક કંઈક આવી છે સિગ્મા

કોઈ પણ ડબલ બોન્ડ હોય તો એવું માનવું કે પહેલો બંધ હંમેશા સિગ્મા હોય અને સેકન્ડ બંધ હંમેશા પાઈ હોય સપોઝ કઈ ટ્રિપલ બોન્ડ આપી દીધો છે તમને તો ટ્રિપલ સમજવું કે પહેલો બંધ હોય હોય અને બાકીના પાઈ પાઈ છેટમાં ક્યાંક લખી રાખજો કામ લાગશે તમને બરાબર કારણ કે હજી તમારે ભણવાનું બાકી છે પણ સમજવું પણ જરૂરી છે સપોઝ વિચારો હું તમને એક અણુ આપું છું એ અણુ છે સીઓ થ્રી માઇનસ ટુ

કે અહીંયા કાર્બન અને ઓક્સિજન એક જગ્યાએ ડબલ બોન્ડ છે અને બાકીની બે જગ્યાએ સિંગલ બોન્ડ છે પણ એમાં થશે શું ખબર આમાં એક સિંગલ બોન્ડ સતત કન્ટિન્યુ ટ્રાન્સફર થતો હશે મેં હમણાં તમને આનું લોજિક તો સમજાવેલું જ છે આ એક સિંગલ બોન્ડ છે ને એ અહીંયા પણ આવશે ક્યારેક પછી અહીંયા આવશે ફરીથી આટો મારતો રહેશે આવી રીતે ગોળ 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 આટા માયરો રાખશે સમજો છો આને કહેવાય સંસ્પંદન રચના એનો જે પાયબંધ છે એ ઉપર ઉપર આટા માર્યા કરે છે ગોળ 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 આવી રીતે તો સમજી જાજો આવી રીતે તમે ગણતરી કરો તો જો તમારે આની અંદર કરવું હોય કે બંધ ક્રમાંક કેટલો તો સિમ્પલી આવી રીતે ગણતરી કરી શકો છો બંધ ક્રમાંક બરાબર સિગમા વધતા બોન્ડના છેદમાં સિગમા બોન્ડ સિગ્મા બોન્ડ એટલે વિચારો ચલો આની અંદર સિગ્મા બોન્ડ કેટલા એક આની અંદર એક અને આની અંદર એક મેં હમણાં શીખવાડ્યું છે ત્રણે ત્રણ ની અંદર એક એક સિગ્મા બોન્ડ છે તો સિગ્મા બોન્ડ ત્રણ થયા બોલો આખા પાઈ બોન્ડ કેટલા પાઈ બોન્ડ એક જ છે અહીંયા ડબલ બોન્ડ એક જ જગ્યાએ છે એનો મતલબ બોન્ડ એક જ થાય ચાર ના છેદમાં ત્રણ કરો ચારના છેદમાં ત્રણ કરશો એ તમારો બંધ ક્રમાંક થશે ધેટ મીન્સ બંધ ક્રમાંક થાય છે એક પોઈન્ટ તેત્રીસ આ કોના માટેની વાત કરીએ છીએ આપણે સીઓ થ્રી માઇનસ ટુ નો બંધ ક્રમાંક થાય એક પોઈન્ટ તેત્રીસ બહુ મસ્ત વસ્તુ છે તમારે એમસીક્યુમાં ગણવાની તૈયારી રાખવાની આમાં આવા અમુક અણુઓની આપણે પ્રેક્ટિસ કરી લઈએ બરાબર જોજો હમણાં આપણે જોયો તો એમ ઓઝોનની પ્રેક્ટિસ કરી લઈએ ઓઝોનનું સ્ટ્રક્ચર કંઈક આવી રીતે આવેલું હોય છે મેં હમણાં જ તમને વાત કરેલી જ છે ઓઝોનની અંદર જે આ બીજો પાઈ બોન્ડ આવેલો છે એ સતત કન્ટિન્યુ ટ્રાન્સફર થતો રહીએ છે પેલા અહીંયા હોય છે થોડીક વાર પછી આ બાજુ આવી જાય આવી રીતે કન્ટિન્યુ ટ્રાન્સફર એક પછી એક પછી આજુબાજુ ફરતો જ રહીએ છે સમજાણું આને આપણે સંસ્પંદનના લોજિકમાં લેવું પડશે તો જો આનો બંધ ક્રમાંક હું શોધવા જાઉં બંધ ક્રમાંક તો વિચારો સિગ્મા બોન્ડ આમાં એક અને આમાં એક એટલે ટોટલ બે સિગ્મા બોન્ડ થઈ ગયા પાઈ બોન્ડ આમાં એક છે ને આમાં તો ઝીરો જ છે એટલે પાઈ બોન્ડ ટોટલ એક જ થઈ ગયો ના છેદમાં સિગ્મા બોન્ડ બે એટલે કે ત્રણના છેદમાં બે કરવું પડે એટલા માટે એનો બંધ ક્રમાંક તમારે લેવો પડશે ત્રણ ના છેદમાં બે એટલે કે એક પોઈન્ટ પાંચ સમજ પડી આવી રીતે સંસ્પંદનને લગતા કોઈ પણ એક્ઝામ્પલમાં તમે આ લોજિક લગાડી શકો છો પીઓ ફોર માઇનસ થ્રી આપણે એક્ઝામ્પલ લઈએ પીઓ ફોર માઇનસ થ્રી ફોસ્ફેટનો અણુ કહેવાશે આ ફોસ્ફેટના અણુમાં ચાર ઓક્સિજન છે એમાં એક ઓક્સિજન ડબલ બોન્ડેડ હોય છે અને બાકીના ઓક્સિજન ઓ માઇનસ સ્વરૂપે હોય છે આવી રીતે ન ખબર હોય તો તમે હવે ખબર પડી જશે હોસ્પેટ યાદ રાખવાનું આની અંદર સંસ્પંદન કોનું થાય બરાબર જોઈએ સંસ્પંદન હંમેશા બોન્ડનું જ થાય અહીંયા જે આ ડબલ બોન્ડ આપેલો છે ને બીજો બંધ એ હંમેશા ટ્રાન્સફર પામતો હોય છે આ ડબલ બોન્ડ કન્ટિન્યુ ટ્રાન્સફર પામશે બધા બંધની સાથે એટલે કે ચારે ચાર બંધની ઉપર એ ટ્રાન્સફર થયા જ રાખશે કંઈક આવી રીતે બરાબર તો આનું જો મારે કેલ્ક્યુલેશન કરવું હોય તો હું એમ લખી શકું કે બંધ ક્રમાં સીગમા વધતા પાય ચલો સિમા બંધ કેટલા તો બધા પાસે એક 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 સિગમા બોન્ડ છે ટોટલ ચાર સિગ્મા થાય અને પાઈ બોન્ડ કેટલા જુઓ પાઈ બોન્ડ એક જ જગ્યાએ છે એટલે કે એક ના છેદમાં સિગમા એટલે ચાર એનો મતલબ પાંચના છેદમાં ચાર કરવા પડશે પાંચના છેદમાં ચાર કરો બરાબર રીતે તમને મળશે જવાબ એક પોઈન્ટ પચીસ પચીસ આવી રીતે હજી એક લાસ્ટ ટ્રાય આપણે કરી નાખવાની છે જે છે સીએલ ઓ ફોર માઇનસની ની બરાબર પર ક્લોરેટ આને કહેવાય છે સીએલ ઓ ફોર ક્લોરીન ની આજુબાજુ સાત ઇલેક્ટ્રોન હોય ખબર છે ને ક્લોરીન સમૂહ નંબર સત્તરનો સભ્ય છે તો જુઓ બરાબર એક ઓક્સિજન સાથે ડબલ બોન્ડ બીજા ઓક્સિજન સાથે પણ ડબલ બોન્ડ અને ત્રીજો ઓક્સિજન ચાર ચાર બંધ તો થઈ ગયા ચાર પાંચ છ અને સાત આવી રીતે પોસિબિલિટી રહેશે બરાબર ટોટલ સાત ઇલેક્ટ્રોન થઈ ગયા જેની સાથે ડબલ બોન્ડ છે એ તો નોર્મલ જ છે પણ જેની સાથે સિંગલ બોન્ડ છે એમાં માઇનસ વન વિજભારિત થશે તો અહીંયાં જોજો અહીંયા પણ સંસ્પંદન કંઈક આવી રીતે જ થવાનું છે અહીંયા ડબલ બોન્ડ એટલે કે પાઈ બોન્ડ એક્ચ્યુલી ત્રણ જગ્યાએ આવેલા છે પાઈ બોન્ડ ત્રણ જગ્યાએ આવેલા છે આ ત્રણે ત્રણ પાઈ બોન્ડ કન્ટિન્યુ ગોળ 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 ફર્યા જ રાખશે જ્યાં પાઈ બોન્ડ નથી ત્યાં થોડીક વાર પાઈ બોન્ડ નજર પડશે પાછો દૂર થઈ જશે પાછો પાઈ બોન્ડ આવશે પાછો દૂર થઈ જશે આવી રીતના ચાલ્યા જ કરશે સમજો છો તમે તો આવી રીતે કન્ટિન્યુ સંસ્પંદન જોવા મળે આપણે બંધ ક્રમાંકની વાત કરતા હોઈએ તો બંધ ક્રમાંક બરાબર સિગ્મા અહીંયા ચાર સિંગલ બોન્ડેડ આપણે સિગ્મા લઈ શકીએ ચાર અને બંધ તો બંધ તો જો ત્રણ જગ્યા ઉપર છે એટલે બોન્ડ થશે ત્રણ ના છેદમાં સિગ્મા ચાર એટલે ચાર ને ત્રણ સાતના છેદમાં ચાર તમારે કરવું પડે સાતના છેદમાં ચાર એટલે એક પોઈન્ટ પંચોતેર આવશે બંધ ક્રમાંક એક પોઈન્ટ પંચોતેર આ વસ્તુને બરાબર રીતે યાદ રાખજો સ્ટ્રક્ચર સહિત સ્ટ્રક્ચર પણ થોડા ઘણા આવડવા જોઈએ આગળ જતા આવશે એટલે વધારે તમને ફાવવા મળશે તો આ બધી વાતો આપણે આજે એક જ વસ્તુની કરી બંધ ક્રમાંકની સંસ્પંદન રચનાઓ હજી બાકી રહી ગઈ તો આ લેક્ચરને આપણે અહીંયા ખતમ કરીએ છીએ માત્ર એક જ ટોપિક થયેલો છે બંધ ક્રમાંક પણ ખૂબ જ ડિટેલમાં આપણે ભણેલો છે તમને બરાબર કામ લાગશે હવે નેક્સ્ટ ટોપિક આપણે સંસ્પંદન રચનાઓની ટૂંક નોંધનો લઈશું થેન્ક યુ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં